महुवा तालुकाना बाल सेवा केंद्र अने जेएच पगला फाउंडेशन द्वारा कुपोषण डामवा माटे 100 જેટલી कुपोषण मुक्त કીટનું વિતરણ કરવામાં આવ્યું। सरकार द्वारा कुपोषण मुक्त अभियान हाल ठेर ठेर चलावવામાં આવી રહ્યું છે, ત્યારે મહુવા તાલુકાના CMTC ચાઇલ્ડ માતૃ ટ્રીટમેન્ટ સેન્ટર અને જેએચ ભક્તા ફાઉન્ડેશન દ્વારા મહુવા PHC સેન્ટર ખાતે 100 જેટલી કુપોષિત મુક્ત કીટનું આયોજન કરવામાં આવ્યું। જેમાં મમરા, ચણા, દાણા, ખજૂર, કોપરું, ચીકી, ખારેક તેમજ પૌવા જેવી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું। GH ભક્ત ફાઉન્ડેશનના પ્રમુખ સ્વ ગોપાલભાઈ ભક્ત દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવતા હતા। તેમના દેહાંત બાદ આ સંસ્થાના પ્રમુખ અને ગોપાળભાઈના પુત્ર દ્વારા અવિરત સેવાકીય કામો કરવામાં આવે છે, ત્યારે સરકાર દ્વારા તો કુપોષણને ડામવા કામગીરી કરવામાં આવે છે, પરંતુ GH ભક્ત ફાઉન્ડેશન દ્વારા પોતાની નૈતિક જવાબદારી સમજી સ્વખર્ચે કીટ વિતરણ કરવામાં આવ્યું। મહુવા PHC દ્વારા કુપોષણને ડામવા સરાહનીય કામગીરી કરવામાં આવે છે। 2010માં 1600થી વધુ કુપોષિત બાળકોની સંખ્યા હતી, ત્યારે હાલ સમગ્ર મહુવા તાલુકામાં ફક્ત 72 જેટલા જ કુપોષિત બાળકો છે। CMTC મહુવા 2010થી કાર્યરત છે અને એમાં 1600 ઉપર બાળકો હતા, કુપોષિત બાળકો, માલનરીશ બાળકો, અને તેને અત્યારે 72 જેટલો આંકડો આવી ગયો છે। અને સરકારશ્રીના અને आ भक्त फाउंडेशन ट्रस्टना सहकारथी दर महीने अमे पौष्टिक आहार कीटनुं वितरण तालुकाना कुपोषित बाळकोने करीए छीए, जेमां ममरा, पौवा, गोळ, खजूर, खारेक, चीकी, बिस्किट, फ्रूट अने प्रोटीन पाउडर जेवी वस्तुओ होय छे, डाळिया ने एवी वस्तुओ होय छे। अने ए लोकोने आरोग्य शिक्षण पण आपवामां आवे छे। एमने अहींया 14 दिवस राखवामां आवे छे, त्यारे एमने कुपोषणथी मुक्त थवा माटे अने कुपोषणथी बचवा माटेना उपायो અને એમને સલાહ સૂચનો આપવામાં આવે છે, જે એ લોકો એમના ઘરે અનુસરે તો આ મહુવા તાલુકો ગુજરાત રાજ્યમાં પહેલી તાલુકો છે જે કુપોષણ મુક્ત તરફ જઈ રહ્યો છે। અત્યાર સુધી કેટલા બાળકો કુપોષિત હતા? હાલ કેટલા છે? 1672 જેવા કુપોષિત બાળકો હતા અને હવે ફક્ત 72 બાળકો રહી ગયા છે। બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ, મહુવા।